કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. 2017માં વિજાપુર વિધાનસભાના ઉમેદવાર ઇવાન નાથરલાલ પટેલે રાજીનામું આપ્યું. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને તેમણે રાજીનામું મોકલી આપ્યું છે. મોવડી મંડળના નેતાઓની નિષ્ક્રિયતાને લઈને રાજીનામું આપ્યાની જાણકારી. લોકહિત માટે કામ ન કરી શકતા હોવાથી રાજીનામું આપ્યું છે. નરેન્દ્ર રાઠોડ મારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. જી નરેન્દ્ર. જી, કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર અત્યારે હાલ પણ જારી છે અને અનેક નેતાઓ છે એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક કે જે આગામી સમયમાં બાય ઇલેક્શન અને આ સિવાય લોકસભાની ચૂંટણી પણ આયોજિત થવાની છે, ત્યારે ત્યાંના 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહેલ નાથાભાઈ પટેલે પણ રાજીનામું આપી દીધી છે અને એમને શક્તિસિંહને જે રાજીનામું આપ્યું છે એ રાજીનામા પત્રમાં કોંગ્રેસની નિષ્ક્રિયતા અને આ સિવાય મોવડી મંડળ તરફથી યોગ્ય પ્રમાણમાં એમને માર્ગદર્શન ના મળતો હોવા સહિતની અને લોક માટે એટલે કે જન ભાગીદારી સાથે લોકોના કામકાજ થઈ શકે એ પ્રકારે તેઓ કોંગ્રેસમાંથી એ કામો નથી કરી શકતા એ જ બાબતને ધ્યાનમાં રાખીને એમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. મહત્વનું છે, જ્યાં પણ બાય ઇલેક્શન થનાર છે એ તમામ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટી એ પ્રયત્નમાં જોવા મળી રહી છે કે કેવી રીતના એ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી શકે અને એ અભિયાન હેઠળ જ એક બાદ એક કોંગ્રેસના અનેક નેતાઓ હાલ રાજીનામા આપી રહ્યા છે. બિલકુલ નરેન્દ્ર, તો આ રાજીનામાનો દોર યથાવત છે. વધુ એક રાજીનામું પડ્યાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું છે.